વિદ્યાર્થીઓ નમસ્કાર, આજે આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, જેમની અંદર ચેપ્ટર નંબર 6 બજાર, જેનો લેક્ચર નંબર 4 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. કે જથ્થાબંધ બજાર એવું બજાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય એને જથ્થાબંધ બજાર કહેવામાં આવે છે. અને જથ્થાબંધ બજારની અંદર વેપારીઓ છે તે ડાયરેક્ટ ઉત્પાદક પાસેથી વસ્તુઓ ખરીદતા હોય છે. બીજો પોઈન્ટ આપણે જોયો તો છૂટક બજાર. છૂટક બજારની અંદર ચર્ચા કરી હતી કે જ્યાં ચીજ વસ્તુઓનું જે વેચાણ છે એ નાના પ્રમાણમાં થતું હોય અને એમાં જ્યારે નાના વેપારીઓ છે તે ગ્રાહકોની વસ્તુઓ વેચાણ કરતા હોય છે, તો આવા બજારને છૂટક બજાર કહેવામાં આવે છે. અને છૂટક બજારનું મુખ્ય કાર્ય શું છે કે વેપારીઓ અને ગ્રાહકોને જોડતી કડીનું કાર્ય છે, એ છૂટક બજારનું છે. ત્યાર પછી આપણે વાત કરી હતી હરીફાઈ આધારિત બજાર. હરીફાઈ આધારિત બજારની અંદર આપણે વાત કરી પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ હરીફાઈના લક્ષણો. તો પૂર્ણ હરીફાઈના જે 6 લક્ષણો છે એમાંથી 3 લક્ષણ આપણે લેક્ચર નંબર 3ની અંદર ચર્ચા કરી હતી, જે અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય વેચનારાઓ. બીજું સમરૂપ એટલે કે સમાન ગુણી વસ્તુઓ. ત્રીજું પેઢીઓની મુક્ત અવર જવર. ચોથું બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન અને ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. આ 6 લક્ષણોમાંથી 3 જે લક્ષણો આપણે જોયેલા હતા, બાકીના જે 3 રિમેનિંગ લક્ષણો છે તે આજના લેક્ચરની અંદર જોઈશું. ત્યાર પછી આજના લેક્ચરની અંદર ભણવાના બીજો જે પોઈન્ટ છે 6.6 ઇજારો. ઇજારાના લક્ષણો, અલ્પહસ્તક ઇજારો અડે આટલા પોઈન્ટ છે, એ પોઈન્ટ આપણે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણું જે કેરેક્ટર નંબર 4 બજાર પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન, જે પૂર્ણ હરીફાઈનું ચોથું લક્ષણ છે, તેમની ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે બજાર પરિસ્થિતિઓનું સંપૂર્ણ જ્ઞાન. કે ભાઈ પૂર્ણ હરીફાઈની અંદર શું હોય છે કે જે વેપારીઓ છે એને પણ બજારની પરિસ્થિતિ વિશે ખ્યાલ હોય છે કે ભાઈ ચીજ વસ્તુની કેટલી માંગ રહેશે, કઈ વસ્તુની માંગ ઓછી થશે, કઈ વસ્તુમાં કેટલો નફો મળશે. બીજી તરફ જે ગ્રાહકો છે તેને પણ પોતાને જે વસ્તુઓ જોઈએ છે તે વસ્તુઓ કઈ કિંમતે મળશે, કેટલા જથ્થામાં મળશે, કઈ જગ્યાએથી મળશે, આ પણ જે કસ્ટમર છે એને પણ ખબર હોય છે. એટલે કે બજાર પરિસ્થિતિ વિશે જે વેપારી અને ગ્રાહકો બંનેને સંપૂર્ણ જ્ઞાન હોય છે. પહેલો પોઈન્ટ, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનારાઓ અને ખરીદનારાઓની બજારની સ્થિતિ એટલે કે વસ્તુની કિંમત, ગુણવત્તા, અવેજી વસ્તુઓ વગેરેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. શું કીધું કે પૂર્ણ હરીફાઈની અંદર ખરીદનારાઓ અને વેચનારને બંને છે એને દરેક વસ્તુનું જ્ઞાન હોય છે. કઈ વસ્તુ? કે ભાઈ વસ્તુની કિંમત. ધારો કે વેપારી છે તો વેપારીને એ ખબર હોય કે મારી ત્યાં જે વસ્તુની કિંમત છે એ બીજી પેઢીની અંદર એ જ કિંમત છે કે એનાથી વધારે છે કે ઓછી, એનો ખ્યાલ હોય છે. ગુણવત્તાની દ્રષ્ટિએ ગ્રાહક વિચારે છે કે ભાઈ હું આટલા રૂપિયા આપીને હું આ વસ્તુની મને આવી ગુણવત્તા મળે છે, એવી જ વસ્તુની છે, હું એટલી કિંમત ચૂકવીને બીજી જગ્યાએ લઉં તો એટલી જ ગુણવત્તાવાળી વસ્તુ મળે છે, એનાથી વધારે ગુણવત્તાવાળી વસ્તુ મળે છે કે એનાથી ઓછી ગુણવત્તાવાળી વસ્તુ મળે છે. ત્યાર પછી અવેજી વસ્તુ. તો રેડી ગ્રાહક કેવું વિચારશે કે ભાઈ હું આ વસ્તુના બદલામાં બીજી વસ્તુ લઉં તો એ વસ્તુ છે એનાથી મને કેટલો સંતોષ થશે કે સંતોષ નહીં થાય. એટલે આવી વસ્તુઓ છે એની સંપૂર્ણ જ્ઞાન હોય છે વેપારીઓ અને ગ્રાહકોને. તેથી જ ઉત્પાદકો ખરીદનારાઓ પાસેથી જુદી જુદી કિંમતે ભેદભાવ સર્જી શકતા નથી. એટલે શું કીધું કે ઉત્પાદકો એટલે કે ઉત્પાદન કરનાર જે વ્યક્તિઓ છે એ વેપારીઓને કે કસ્ટમરને જુદી જુદી કિંમતથી ભેદભાવ સર્જી શકતા નથી. આમ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં વસ્તુની એક સરખી કિંમત પ્રવર્તે છે. શું કીધું કે જે ખરીદનાર વર્ગ છે અને વેચનાર વર્ગ છે આ બંનેને વસ્તુની કિંમત, વસ્તુની ગુણવત્તા, અવેજી વસ્તુઓ અને બજાર પરિસ્થિતિ આનું સંપૂર્ણ જ્ઞાન હોય છે, જેથી એક સરખી કિંમતે વસ્તુ બજારમાં પ્રવર્તી હોય છે. તેથી આ બજારમાં માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે. પ્રોફેસર લેફ્ટવિસ્ટની જે વ્યાખ્યા હતી એને કીધું હતું
કે સંપૂર્ણ સાપેક્ષ મૂલ્ય સાપેક્ષ જે જગ્યાએ હોય ત્યાં પૂર્ણ હરીફાઈ હોય. તો આને પૂર્ણ હરીફાઈ કહેવાય એટલા માટે કે જેની અંદર દરેક લોકો, ખરીદનારા વર્ગ અને વેચનારને સમગ્ર પરિસ્થિતિનું જ્ઞાન હોય છે, એટલે જેથી એની માંગ રેખાઈ કેવી હોય છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. એક માર્ક્સની અંદર આપણે ક્વેશ્ચન પૂછવામાં આવે કે પૂર્ણ હરીફાઈની માંગ રેખા કેવી હોય છે, તો પૂર્ણ હરીફાઈની માંગ છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે. ત્યાર પછીનું આપણું જે પાંચમું લક્ષણ છે પૂર્ણ હરીફાઈનું, તે છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના ચાર સાધનો, શ્રમ, મૂડી, જમીન અને નિયોજક, એ બધી જ રીતે સંપૂર્ણ હોય છે. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાને કારણે આવા સાધનો ઓછા વળતરને બદલે વધુ વળતર માટે ઉપયોગમાં લેવાય તે સ્થિતિએ રોકવા પેઢીઓ ઉત્પાદનના બધા જ સાધનોને એક સમાન વળતર આપે છે. શું કીધું? કે ઉત્પાદનના જે ચારેય સાધનો, શ્રમ, મૂડી, જમીન અને નિયોજક, આ ચારેય સાધનો છે એ એક સરખું વળતર આપતું હોવાથી જે ઉત્પાદક છે એ શું વિચારશે કે વધારેમાં વધારે આ સાધનોનો ઉપયોગ કરું અને મને વધારેમાં વધારે વળતર મળે, એટલા માટે એને એક સમાન રીતે શું કરે છે, જે વેપારી ઉત્પાદક છે એને પણ સરખું વળતર મળે છે અને જે ઉત્પાદનના સાધનો છે એને પણ સરખું વળતર મળે છે. એટલે સંપૂર્ણ ગતિશીલ સાધનો છે એ પૂર્ણ હરીફાઈની અંદર હોય છે. આમ આ બજારના ઉત્પાદનના બધા જ સાધનોની કિંમત એક સરખી હોય છે, કે ઉત્પાદનના ચારેય સાધનો છે એને વળતર પણ એક સરખું મળતું હોય છે. જમીન હોય તો એને ભાડું મળતું હોય, મૂડી હોય તો વ્યાજ મળતું હોય, નિયોજક છે એને નફો મળતો હોય અને શ્રમિક છે એને વેતન મળતું હોય, તો આ બધાને એક સરખી રીતે વળતર મળતું હોય છે. એ આપણું પોઈન્ટ છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. અને ત્યાર પછી આપણું જે પૂર્ણ હરીફાઈનું છઠ્ઠું લક્ષણ છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જ્યાં જ્યાં ખરીદનારાઓ છે ત્યાં ત્યાં વેચનારાઓ હોય છે, તેથી વસ્તુઓની હેરફેર માટે વાહન વ્યવહારનો ખર્ચ ન ગણ્ય બને છે, તેથી શૂન્ય છે એમ સ્વીકારી લેવામાં આવે છે. શું કીધું? આપણે વાત પૂર્ણ હરીફાઈનો અર્થ જ એવો છે કે જ્યાં અસંખ્ય ખરીદનારાઓ હોય છે અને અસંખ્ય વેચનારા હોય છે, એટલા માટે વેચનારને ગ્રાહક ગોતવા જવો પડતો નથી અને ખરીદનારને વેપારી ગોતવા જવો પડતો નથી. જે વસ્તુ છે જ્યાં માર્કેટ છે ત્યાં જ બંને વસ્તુઓ મળે છે ખરીદનારાઓને વેચનારા. એટલે આવી જગ્યા ઉપર જ્યાં વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય, નહિવત, ન ગણ્યો એટલે ન ગણી શકાય તેવો, નહિવત થાય છે, એટલે વાહન વ્યવહાર ખર્ચ છે એનો અભાવ છે, આમાં વાહન વ્યવહારનો ખર્ચ થતો નથી. આમ વાહન વ્યવહારના ખર્ચનો અભાવ આ બજારનું એક મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ હરીફાઈના લક્ષણો જે આગળનું લેક્ચર હતો એમાં ત્રણ, અને બાકીના જે ત્રણ હતા તે આજના લેક્ચરની અંદર આપણે પૂર્ણ કર્યા. હવે ત્યાર પછી આપણે જોવાનું છે કે ભાઈ ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો. ઇજારો એટલે શું વિદ્યાર્થી મિત્રો? ઇજારાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોનોપોલી, પણ આપણે બે માર્ક્સની અંદર પૂછવામાં આવે કે ઇજારો એટલે શું અથવા ઇજારાનો અર્થ જણાવો, તો કે ઇજારો એટલે શું હોય કે જ્યાં એક જ વ્યક્તિ હોય એ વેચનાર હોય અને ખરીદનારાઓ સામે અસંખ્ય હોય, અથવા એક જ વ્યક્તિ પાસે એક જ પ્રકારની વસ્તુ હોય, એક્ઝામ્પલ તરીકે એની પાસે 10 વસ્તુઓ છે અને ખરીદનારાઓ 1000 જણા છે, તો એ ત્યારેય 10 વસ્તુની કિંમત ધારે તે લઈ શકે છે, તો આવા સમયે છે ઇજારો ઉદ્ભવતો હોય છે, જેને મોનોપોલી કહેવામાં આવે છે. આપણે ઘણીવાર વાત કરતા હોય કે ભાઈ મોનોપોલીવાળો ધંધો હોય તો વધારે રૂપિયા કમાઈ, વધારે નફો મળે, લોકો વધારેમાં વધારે વિચારતા હોય કે મારો ધંધો મોનોપોલીવાળો થાય, કે હું જે વસ્તુનું ઉત્પાદન કરું છું એ વસ્તુનું ઉત્પાદન બીજો કોઈ કરતો ન હોવો જોઈએ, અને મારી વસ્તુની માંગ માર્કેટમાં વધારેમાં વધારે હોવી જોઈએ, મારી વસ્તુ વધારેમાં વધારે વેચાવી જોઈ અને હું વધારેમાં વધારે મારી વસ્તુનું ઉત્પાદન કરું, આને કહેવાય મોનોપોલી, એને કહીએ છીએ આપણે ઇજારો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ
બજારના બે વિરુદ્ધ દિશાના અંતબિંદુ તરીકે પૂર્ણહરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. આપણે આગળ જે વાત કરી હતી પૂર્ણહરીફાઈની અને આજે જે અત્યારે જે વાત કરવાના છીએ તે ઇજારાની, તો ઘણા બધા એવા અર્થશાસ્ત્રીઓ છે એણે બે વિરુદ્ધ દિશાના જે બે પરિબળોની વાત કરી છે, એક અંતબિંદુ તરફ છે અને એ છે પૂર્ણહરીફાઈ અને એક છે શુદ્ધ ઇજારો, કે પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનાર અસંખ્ય ખરીદનાર સમાન ગુણી વસ્તુઓ વસ્તુની કિંમત છે એમાં વધઘટ ન થતી હોય, દરેક વ્યક્તિને એનું જ્ઞાન હોય છે, વાહન વ્યવહાર ખર્ચનો હોય, એ આપણે વાત કરી પૂર્ણ હરીફાઈ. અને જેની અંદર ઇજારાની વાત કરીએ તો વસ્તુની કિંમત ઉપર કાબુ હોય છે, ધારે એ કિંમત લઈ શકે, દરેક વ્યક્તિ છે એની વસ્તુઓ મળતી નથી હોતી, રેડે વાહન વ્યવહાર ખર્ચ થતો હોય છે, તો આ બંને વિરુદ્ધ દિશાની વસ્તુઓ થઈ, તો આ બે વસ્તુ છે એની ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ વાત કરેલી છે. હવે બીજો પોઈન્ટ આપણે ઇજારાની અંદર જોઈએ, શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર છે. વાસ્તવમાં અર્થતંત્રમાં જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે. ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહેવામાં આવે છે. શું કીધું છે કે શુદ્ધ ઇજારો છે એ કાલ્પનિક બજાર છે, એ કલ્પનાશીલ બજાર છે, કે લોકો કલ્પના કરીને ચાલતા હોય છે એવું બજાર એ શુદ્ધ ઇજારો. વાસ્તવમાં અર્થતંત્રમાં જે પ્રકાર જોવા મળે છે તે શું છે, અશુદ્ધ ઇજારો. કેવો છે, અશુદ્ધ ઇજારો. ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહેવામાં આવે છે. આપને એક માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે કે ઇજારાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, તો ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન પણ, જે ગ્રીક ભાષાનો શબ્દ છે જેમાં મોનોસ અને પોલિયન એ બે શબ્દનો સમાવેશ થાય છે. આપને પૂછવામાં આવે કે મોનોપોલી એ કઈ ભાષાનો શબ્દ છે, તો મોનોપોલી એ ગ્રીક ભાષાનો શબ્દ છે. અને ત્યાર પછી બીજી રીતે પણ પૂછવામાં આવે કે મોનોપોલી શબ્દ એ કયા શબ્દનો બનેલો છે, તો મોનોપોલી શબ્દ એ મોનોસ અને પોલિયન એ આ બે શબ્દનો બનેલો છે, જેને મોનોપોલી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બે માર્ક્સની અંદર ખાસ અર્થ પૂછાય તો આપણે વ્યવસ્થિત ચર્ચા ડિટેલમાં કરવી જોઈએ. પહેલાં આપણે વાત કરવી જોઈએ કે મોનોપોલી અંગ્રેજી શબ્દ છે, તે ગ્રીક ભાષાનો શબ્દ છે, મોનોસ અને પોલિયન આ બે શબ્દનો બનેલો છે. અને પછી કહેવાય કે મોનોસ એટલે શું અને પોલિયન એટલે શું, તો કે મોનોસનો અર્થ એક અને પોલિયનનો અર્થ વેચનાર. મોનોસ એટલે એક અને પોલિયન એટલે વેચનાર. આમ મોનોપોલીનો અર્થ એક વેચનારનું બજાર કરવામાં આવે છે. મોનોપોલીનો અર્થ શું થાય, એક વેચનારનું બજાર, જેને મોનોપોલી કહેવામાં આવે છે. મોનોપોલી કયા બે શબ્દનો બનેલો છે, મોનોસ અને પોલિયન. મોનોપોલી કઈ ભાષાનો શબ્દ, ગ્રીક ભાષાનો શબ્દ. એટલે મોનોસ એટલે એક અને પોલિયન એટલે વેચનાર, એટલે મોનોપોલી એટલે વેચનારનું બજાર. આપણે ઇજારાની ચર્ચા કરી એનો અર્થ જોયો. હવે આપણે ઇજારાની વ્યાખ્યા વિશે ચર્ચા કરીએ તો પ્રોફેસર ચેમ્બરલિન જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. શું કીધું, જ્યારે પ્રોફેસર ચેમ્બરલિન વાત કરે છે કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે શું કહેવામાં આવે છે, ઇજારો. કે માર્કેટની અંદર વેચનારા છે એક હોય, એની સામે ખરીદનારા અનેક હોય, એટલે એક જ વસ્તુ વ્યક્તિ છે એનો માર્કેટમાં કંટ્રોલ હોય, તો આને કહેવામાં આવે છે ઇજારો, કે પુરવઠા ઉપર એનો એકનો જ કાબુ હોય છે. પ્રોફેસર સ્ટિગલરના મતની વાત કરીએ તો વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારો. સ્ટિગલરે શું વાત કરી છે કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારો કહેવામાં આવે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ઇજારાનો અર્થ જોયો, ઇજારાની વ્યાખ્યા પ્રોફેસર ચેમ્બરલિનના મત મુજબ અને પ્રોફેસર સ્ટિગલરના મત મુજબ. હવે આપણે ચર્ચા કરીએ ઇજારાના લક્ષણો. ઇજારાના લક્ષણો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઇજારાના લક્ષણો છે એમની અંદર પહેલું છે, એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. ઇજારાનું પહેલું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને એની સામે અસંખ્ય ખરીદનારા. બીજું છે, નજીકની અવેજી વસ્તુનો અભાવ. ત્રીજું, નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. અને ચોથું,
કિંમત અથવા વેચાણ પર કાબૂ, આ ચાર લક્ષણો જે છે ઇજારાના લક્ષણો છે. પહેલું શું હતું? એક જ ઉત્પાદક કે વેચનાર અને એની સામે અસંખ્ય ખરીદનારા. બીજું લક્ષણ, નજીકની અવેજી વસ્તુનો અભાવ. ત્રીજું, નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. ચોથું, કિંમત અને વેચાણ પર કાબૂ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઇજારાના જે લક્ષણો છે ડિટેલમાં ચારે ચાર લક્ષણોની ચર્ચા કરીએ તો એમાં ઇજારાના લક્ષણની અંદર પહેલું લક્ષણ, એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનારા. તો ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, તેથી ઉત્પાદકનો કોઈ જ હરીફ હોતો નથી અને તે વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. આથી ઉત્પાદક કે વેચનારને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. ઇજારાનું પહેલું લક્ષણ કયું છે? કે જેમાં ખરીદનારા છે એ અનેક હોય, ઉત્પાદન કરનાર વ્યક્તિ અથવા એ ઉત્પાદન થયેલ વેચનાર વ્યક્તિ કેટલો હોય છે? એ એક જ હોય છે, એટલે એની પાસે સંપૂર્ણ માર્કેટના પુરવઠા ઉપર કાબૂ હોય છે. તો જોઈએ આપણે પાછો ફરીથી પોઈન્ટ, કે ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, તેથી ઉત્પાદનનો કોઈ હરીફ હોતો નથી અને તે વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. આથી ઉત્પાદક કે વેચનારને કિંમત નક્કી કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇજારામાં ખરીદનારા અસંખ્ય હોય છે, તેથી હરીફાઈ માત્ર ખરીદનારાઓ વચ્ચે જ હોય છે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમતને અસર કરી શકતા નથી. એટલા માટે કે વેપારીને એક ખરીદનારો જશે તો બીજો ખરીદનારો મળી જશે, કારણ કે એની પાસે જે વસ્તુ છે, એની પાસે જે વસ્તુનો કાબૂ છે, જે વસ્તુનું વેચાણ કરે છે એવું અન્ય કોઈ વ્યક્તિ વેચાણ કરતું નથી. પુરવઠા ઉપર, વસ્તુ ઉપર એ વ્યક્તિ પોતાનો કાબૂ છે. એટલે જે ખરીદનારાઓ છે, જે વ્યક્તિએ કિંમત નક્કી કરી હોય તેને કોઈ જ અસર પહોંચાડી શકતા નથી. આ પહેલું લક્ષણ હતું ઇજારાનું. બીજું કેરેક્ટર જોઈએ, નજીકની અવેજી વસ્તુનો અભાવ. ઇજારાનું બીજું લક્ષણ છે અવેજી વસ્તુનો અભાવ. ધારો કે વસ્તુને, જે વસ્તુ મોંઘી કિંમતે પરવડે છે, મળે છે, પણ એને અવેજમાં બીજી કોઈ વસ્તુ મળતી જ નથી, એટલે ફરજિયાત એ વ્યક્તિને ઊંચી કિંમત ચૂકવીને પણ ગ્રાહકને એ વસ્તુઓ ખરીદવી પડતી હોય છે. તો આ પણ એક ઇજારાનું લક્ષણ છે કે એની અવેજી વસ્તુઓ ન હોય એટલે ત્યાં પણ માર્કેટની અંદર ઇજારો ઉદ્ભવતો હોય છે. ઇજારાની આ એક મહત્વની લાક્ષણિકતા છે. કઈ છે મહત્વની લાક્ષણિકતા? નજીકની અવેજી વસ્તુનો અભાવ. ઇજારામાં ઉત્પાદક કોઈ એક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે, તેથી વસ્તુની અવેજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી. એટલે જે વેચનાર વ્યક્તિ એક જ છે તે જ વસ્તુ ઉપર કાબૂ ધરાવે છે, એટલે એ નજીકની અવેજી વસ્તુ માર્કેટમાં લાવશે જ નહીં. એટલે જે કસ્ટમર છે એને અવેજી વસ્તુ ખરીદવાનો કોઈ મોકો જ નહીં મળે, એટલે ફરજિયાત તેને જે વસ્તુઓ મળતી હશે એ જ વસ્તુ સ્વીકારવી પડશે અથવા એ જ વસ્તુ એને લેવી પડશે. તો છે ઇજારામાં ઉત્પાદક કોઈ એક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે, તેથી વસ્તુની અવેજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી. વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય, નજીકની અવેજી વસ્તુઓનો અભાવ હોય, પરંતુ દૂરની અવેજી વસ્તુ હોવાની શક્યતા. શુદ્ધ ઇજારાની વાત કરે છે. આપણે જે ખરેખર અત્યારે જોઈએ છીએ એ કયો છે? અશુદ્ધ ઇજારો છે. પણ શુદ્ધ ઇજારાની વાત કરે છે તો કે શુદ્ધ ઇજારો છે એ કાલ્પનિક વસ્તુ છે, એટલે એનો વસ્તુ અવેજી વસ્તુનો અભાવ હોય પરંતુ અવેજી વસ્તુ હોવાની શક્યતા છે. જે કેની અંદર? અશુદ્ધ ઇજારાની અંદર અવેજી વસ્તુ હોવાની શક્યતા હોઈ શકે, પણ શુદ્ધ ઇજારાની અંદર અવેજી વસ્તુ હોવાની કોઈ શક્યતા હોતી નથી. ત્યાર પછી એનું એક એક્ઝામ્પલ આપને આપેલું છે કે AMTS એ લખેલો છે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સફર સર્વિસ. AMTS એટલે શું? અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સફર સર્વિસ. એટલે આપણે જે આપણે સિટીની અંદર સિટી બસ ચાલતી હોય એવી સિટી બસ અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે એને કહેવામાં આવે છે AMTS. તો કે AMTSની સર્વિસ અને રિક્ષાઓ એકબીજાની હરીફ છે, પરંતુ રિક્ષાઓ AMTSની નજીક અવેજીમાં નથી, તેથી IMTSનો ઇજારો સ્થપાય છે. આમ અવેજી વસ્તુઓનો અભાવ ઇજારાનું સર્જન કરે છે.
AMTS એટલા માટે કે અમદાવાદની અંદર લગભગ AMTSની અને સિટી બસ આપણે કહીએ અને BRTS કહીએ લગભગ 1200થી 1400 જેટલી બસો છે એ દોડતી હશે. એટલે એ શું કીધું કે એકબીજાના હરીફ છે રિક્ષાઓ અને બસો, બસ છે તે, પણ બસવાળા છે બસ છે અને રિક્ષા પહોંચી શકતી નથી કારણ કે AMTSની સર્વિસ એટલી બધી સારી હશે કે જેનો ઇજારો આજે અમદાવાદની અંદર ઉદ્ભવતો હશે. તો બીજો પોઈન્ટ આપણે જોયો નજીકની અવેજી વસ્તુનો અભાવ, તે ઇજારાનું બીજું લક્ષણ હતું. ત્રીજું લક્ષણ નવી પેઢીઓ પ્રવેશ પર અંકુશ. શું કીધું? નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. એક્ઝામ્પલ તરીકે આપણે સારામાં સારું ઉદાહરણ જોઈએ તો ઇન્ડિયન રેલવે છે, એ એક ઇજારો જ કહેવામાં આવે છે કારણ કે ભારતની અંદર ભારત સરકારની જ ટ્રેન છે એ ચલાવવામાં આવતી હોય ઇન્ડિયન રેલવે. તો આ પણ એક નવી જે નજીકની પેઢીઓના પ્રવેશ પર અંકુશ કહી શકાય. ઇજારાનું આ અનિવાર્ય લક્ષણ છે. કેવું લક્ષણ છે? અનિવાર્ય. ઇજારાનું બજાર એક એવું બજાર છે કે જેમાં ઉત્પાદક પેઢી ટૂંકા ગાળામાં અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે અને તેને લાંબા ગાળામાં ટકાવી રાખવા સમર્થ હોય છે. આ સ્થિતિમાં જો અન્ય પેઢીઓ બજારમાં દાખલ થાય તો હરીફાઈ વધે અને ઇજારો ઘટે. શું કીધું? કે જ્યાં ઇજારાવાળી પેઢીઓ છે ટૂંકા ગાળામાં અસામાન્ય નફો એ પ્રાપ્ત કરતા હોય છે અને લાંબા ગાળા સુધી અને સતત ટકાવતા હોય, આવી પરિસ્થિતિમાં જ્યારે વાત આવે ત્યારે આ શું કહેવામાં આવે છે કે જે નવી પેઢીઓ બજારમાં દાખલ થાય તો ત્યારે શું થાય, નફો પહેલાં હોય એટલો ન રહે પણ એ ઘટતો હોય છે, પણ છતાં પણ એ પેઢીઓ છે એ માર્કેટની અંદર ઇજારો ભોગવતી હોય છે. ત્યાર પછી ઇજારાના બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં કાયદેસર રીતે અથવા નૈસર્ગિક રીતે અન્ય પેઢીઓ માટે કેવું હોય છે, પ્રવેશ બનતી હોય છે કે ભાઈ કાયદાકીય રીતે અથવા કોઈ ધારાધોરણો રૂલ્સ નિયમો મુજબ એવું હોય છે કે નવી પેઢીઓને માર્કેટમાં પ્રવેશ આપવાની મનાઈ હોય છે. તો આવા કારણે છે એ કોઈ વસ્તુઓ ઉપર પ્રવેશ બંધી જણાઈ આવે છે. એમાં આપણે સરસ એક્ઝામ્પલ જોઈએ તો કે ભારતીય રેલવે કાયદેસર અમલમાં આવેલ ઇજારો છે, જ્યારે ખનિજ તેલ ક્ષેત્રે નૈસર્ગિક ઇજારાની સ્થિતિ છે. ભારતીય રેલવે છે એ શું કહેવામાં આવે છે? ઇજારો કહેવામાં આવે છે. અને નૈસર્ગિક રીતે વાત કરીએ તો ખનિજ તેલ છે એ પણ એક ઇજારાની સ્થિતિ છે. ત્યાર પછી ચોથું લક્ષણ આપણે જોઈએ ઇજારાનું તો છે કિંમત અથવા વેચાણ પર કાબુ. કિંમત અથવા વેચાણ પર કાબુ. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પણ વેચાણ પર કાબુ મેળવી શકતો નથી. અથવા જો ઉત્પાદક વસ્તુની કિંમત વધારવા ઈચ્છતો હોય તો તેણે બજારમાં વસ્તુનો પુરવઠો ઘટાડવો પડે છે અને જો તે વસ્તુનો પુરવઠો વધારવા ઈચ્છતો હોય તો તેણે કિંમત ઘટાડવી પડે છે. શું કીધું? આ સરસ વાત છે વિદ્યાર્થી મિત્રો, સમજો. એવું કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એણે માર્કેટમાં પોતાનો ઇજારો છે અને પોતે જ વસ્તુનું ઉત્પાદન કરે છે અને પોતે જ વસ્તુનું વેચાણ કરે છે. હવે એ વસ્તુ એને એમ નહીં કહી શકે કે વસ્તુનું વેચાણ પણ વધારશે અને વધારે નફો મેળવી શકશે, એટલે કે ઊંચી કિંમતે વસ્તુ વેચાવું નહીં બની શકે. એટલા માટે જો એ વસ્તુનું વધારે વેચાણ કરશે તો સામેનો વર્ગ છે ખરીદનારો, ધારો કે 100 વસ્તુ વ્યક્તિ લેનારા છે અને પોતે 100 વસ્તુનું ઉત્પાદન કરશે તો એની કિંમત ઘટાડવી પડશે. પણ એ શું કરશે? જો એને કિંમત ઘટાડવી હશે તો એ ઉત્પાદન વધારશે, અને કિંમત વધારવી હશે તો શું કરશે? ધારો કે 100 વ્યક્તિ ખરીદનારાઓ છે તો સામે 50 વસ્તુ જ માર્કેટમાં વેચવા મૂકશે. એટલા માટે કે એનો ત્યારે ઇજારો પ્રવર્તશે કે કારણ કે બીજા 50 વધારાના વ્યક્તિઓ છે તે વસ્તુઓ લેશે જ, એટલે વધારે કિંમતે પણ લઈ શકે. તો આ બે વસ્તુઓ છે કે જ્યારે વેપારી છે વસ્તુનું વેચાણ વધુ કરવા માગતો હોય ત્યારે એ નફો ઘટાડશે અથવા કિંમત ઘટાડશે, અને વસ્તુ જ્યારે ઓછી વેચવા માગતો હોય ત્યારે નફો વધશે અને કિંમત પણ વધશે. તો કિંમત અથવા વેચાણ પણ તે પર કાબુ ધરાવી શકે છે ઇજારો. આમ ઇજારામાં ઉત્પાદક કિંમત અને વેચાણ એમ બંને પર એક સમયે એક સાથે કાબુ મેળવી શકતો નથી, તેમજ વસ્તુની ઊંચી કિંમત લઈ વધુ વેચાણ પણ કરી મહત્તમ નફો મેળવવાનું ઇજારા માટે શક્ય નથી. એટલે કે જે વસ્તુનું કિંમત વધારે હશે ત્યારે વસ્તુનો પુરવઠો નહીં વધારે
અને જે વસ્તુનો પુરવઠો વધારે હશે ત્યારે એની કિંમતની વધારે, અને પુરવઠો ઓછો હશે ત્યારે વસ્તુની કિંમત વધારશે, એટલા માટે કે તેની તેને માર્કેટની અંદર પોતાના પુરવઠા ઉપર તે પોતે એકલો જ કાબુ ધરાવતો હોય છે. તો આ ચાર લક્ષણો જે છે ઇજારાના તેમની ચર્ચા આપણે કરી. હવે આપણે જોઈએ ઇજારાયુક્ત, સોરી, એક પાંચમું લક્ષણ આપણું છે અસામાન્ય નફો અને કિંમત ભેદભાવ. તો ઇજારાવાળા બજારમાં ઉત્પાદક પેઢી ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ મેળવી શકે છે. શું કીધું? એટલા માટે લાભ મેળવી શકે કારણ કે નવી પેઢીઓ ઉપર પ્રવેશ બનતી હોય છે, એ ધારે એટલી જ વસ્તુનું ઉત્પાદન કરે છે, એ ધારે એટલી જ વસ્તુનો પુરવઠો વેચવા તૈયાર કરે છે, એટલે આની અંદર નફાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય એટલે કહેવામાં આવે છે અસામાન્ય નફાનું પ્રમાણ. અહીં ઉત્પાદક કે વેચનાર સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત નક્કી કરી અસામાન્ય નફો મેળવી શકે છે. ધારો કે સરેરાશ ખર્ચ એટલે શું? કે ભાઈ કોઈ વ્યક્તિને 10 યુનિટ ઉત્પાદન કરવા માટે 1000 રૂપિયાનો ખર્ચ થયો તો એ 1000 ભાંગ્યા 10 કરશે એટલે 1 યુનિટનો સરેરાશ ખર્ચ કેટલા આવ્યો? 100 રૂપિયા. એટલે એવું કહે છે કે સરેરાશ ખર્ચ કરતાં પણ વધુ કિંમતે 100 રૂપિયાની બનેલી વસ્તુ 150માં પણ મેળવી શકે. તો જે 50 રૂપિયા 1 યુનિટે નફો થયો એ 100% નફો થયો, તો આને અસામાન્ય નફો કહેવામાં આવે છે. તો ઇજારાવાળા બજારની અંદર નફાનું પ્રમાણ કેવું હોય છે? અસામાન્ય હોય છે. ત્યાર પછી છે કિંમત ભેદભાવ. શું છે કિંમત ભેદભાવ? તો કે ઇજારામાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનારા હોવાથી ઘણીવાર જુદા જુદા ખરીદનારાઓ પાસેથી વસ્તુના ઉપયોગ અનુસાર તે જુદી જુદી કિંમત વસૂલી કિંમત ભેદભાવની નીતિ પણ અમલમાં મૂકે છે. ઇજારાનું આ પણ એક સરસ અગત્યનું લક્ષણ છે કે જેમાં કિંમતમાં ભેદભાવ હોય. ધારો કે કોઈ વ્યક્તિ છે એ 100 રૂપિયાની એક વસ્તુ મળે છે, હવે એ જ વસ્તુ એ જ પ્રકારની ગુણવત્તાવાળી વસ્તુ 150માં પણ વેચી શકે. એટલા માટે કે જ્યારે પોતાની પાસે 100 યુનિટ હતા એટલે ત્યારે એમની પાસે ખરીદનારાઓ ધારો કે 200 વ્યક્તિ હતા, હવે એની પાસે ધારો કે 10 જ યુનિટ લીધા છે અને ખરીદનારાઓ પણ 200 છે, તો એ શું કરશે કે જ્યારે 200માંથી વધારેમાં વધારે જેને જરૂરિયાત હશે તે વધારેમાં વધારે વસ્તુની કિંમત ચૂકવી અને વસ્તુઓની ખરીદી કરશે. એટલે આવા સમયે એક જ પ્રકારની કિંમત, એક જ પ્રકારની વસ્તુ, એક જ પ્રકારની ક્વોલિટી હોય, એક જ પ્રકારની ક્વોન્ટિટી હોય, પણ જુદી જુદી કિંમતે જે ઇજારાની અંદર વસ્તુઓનું વેચાણ થતું હોય છે એટલે એને કહેવામાં આવે છે કિંમત ભેદભાવ. દાખલા તરીકે ડૉક્ટર જુદા જુદા દર્દીઓ પાસેથી એક જ રોગની જુદી જુદી માત્રા મુજબ અલગ અલગ તપાસની ફી પણ વસૂલ કરે. શું કીધું? ધારો કે ડૉક્ટર છે એની પાસે કોઈ પેશન્ટ જાય તો એ પેશન્ટ પાસે પણ કેવી બીમારી છે એના આધારે જુદી જુદી કિંમત છે એ તપાસ ફી એની લેતા હોય છે. એ આપણો છઠ્ઠું લક્ષણ હતું, એટલે કિંમત ભેદભાવ. અને સાતમું છે પેઢી એજ ઉદ્યોગ. પેઢી એજ ઉદ્યોગ, પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ. પેઢી કોને કહેવામાં આવે છે? કે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ એટલે એને કહેવામાં આવે છે પેઢી. જ્યારે ઉદ્યોગ એટલે સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. ઉદ્યોગ કોને કહેવામાં આવે છે? એક જ પ્રકારની વસ્તુઓ છે એ વસ્તુઓનું મોટા પ્રમાણમાં જે ઉત્પાદન કરે છે આવી પેઢીઓનો સમૂહ. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી વાસ્તવમાં તે પેઢી છે, અને ઉદ્યોગોમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢી જ થાય છે. તેથી ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ. શું કીધું છે? કે ઉત્પાદક અને વેચનાર એક જ હોવાથી ખરેખર વાસ્તવિક રીતે જુઓ તો પેઢીઓનો સમૂહ એ પેઢી જ થાય છે, અને ઇજારાવાળા બજારમાં એટલે જ કહેવામાં આવે છે પેઢી એ જ ઉદ્યોગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 8 કેરેક્ટરિસ્ટિક જોયા, કેરેક્ટરિસ્ટિક એટલે લક્ષણો, તે આપણે ઇજારાના જોયા. ત્યાર પછી જે આપણો 6.7 છે ઇજારાયુક્ત હરીફાઈ. કયો પોઈન્ટ છે? ઇજારાયુક્ત હરીફાઈ. ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો ઇજારો, અલ્પહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારાના લક્ષણો જે આટલા પોઈન્ટ છે તે આપણો લેક્ચર નંબર જે 5
લાસ્ટ લેક્ચર આપણે ચેપ્ટર નંબર 6નું આવશે એમની અંદર ચર્ચા કરીશું. ફરીથી કયા કયા પોઈન્ટ આપણે આપણા લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું? તો કે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, ઇજારો, એ અલ્પહસ્તક ઇજારાના લક્ષણો, આટલા પોઈન્ટ છે. તે આપણો લેક્ચર નંબર જે 5મો લાસ્ટ લેક્ચર આવશે ચેપ્ટર નંબર 6નો, એમાં ચર્ચા કરીશું. પણ આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો જે આપણે ઇજારાના લક્ષણો હતા એમાંનું પહેલું જોઈએ તો પેઢી એ જ ઉદ્યોગ, ત્યાર પછી બીજું કિંમત ભેદભાવ, ત્રીજું અસામાન્ય નફો, ચોથું કિંમત અથવા વેચાણ પર કાબુ, પાંચમું જોઈએ તો કે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ, છઠ્ઠું નજીકની અવેજી વસ્તુનો અભાવ, અને સાતમું એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનારા. આ ઇજારાના 7 લક્ષણો જોયા. 5 માર્ક્સની અંદર આપણને પૂછવામાં આવે કે ઇજારાના લક્ષણો સવિસ્તાર જણાવો, તો આપણે 7નું લખીએ પણ 5 તો આપણે લખવા જ જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, યાદી આપણે 7-7ની આપવી જોઈએ, અને અથવા આપણે 2 માર્ક્સની અંદર પણ પૂછાય કે ઇજારાના લક્ષણોની યાદી જણાવો, તો આ 7-7 લક્ષણની આપણે યાદી જણાવી દેવી જોઈએ. ત્યાર પછી આપણે બીજો એક પોઈન્ટ જોયો તો આજના લેક્ચરની અંદર ઇજારા આપણે જોયો તો ઇજારોનો અર્થ જણાવો, એ 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે. તો ઇજારાને કહેવામાં આવે છે મોનોપોલી, મોનોસ અને પોલિયન શબ્દથી બનેલો શબ્દ છે. મોનોપોલી ગ્રીક ભાષાનો શબ્દ છે. આવું આપણે 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો સમજાવી દેવું જોઈએ. ત્યાર પછી આપણે પૂર્ણ હરીફાઈના લક્ષણો હતા એમાંના 3 જે કેરેક્ટરિસ્ટિક બાકી હતા તે એમાંનું હતું 1 વાહન વ્યવહાર ખર્ચનો અભાવ, ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ, અને બજારની પરિસ્થિતિઓનું સંપૂર્ણ જ્ઞાન. આ આપણા જે 3 કેરેક્ટરિસ્ટિક બાકી હતા પૂર્ણ હરીફાઈના તેની ચર્ચા કરી. ઇજારો અને ઇજારાના લક્ષણો 7, એટલા પોઈન્ટ આપણે આજના લેક્ચરની અંદર જોયા. તો આજના લેક્ચરની અંદર આપણે આટલા પોઈન્ટ સુધી રાખીશું.